डुंगळी विना रसोई अधूरी छे। डुंगळीनो स्वाद लोकोने मजा करावे छे, पण आज डुंगळी अत्यारे खेडूतोने रड़ावी रही छे। खेडूतोनी फरियाद छे कि डुंगळीना वेचाणथी तेमनी पड़तर पण नथी निकळती। हद तो त्यारे थाय छे ज्यारे खेडूते पोते वेचेली डुंगळी माटे रूपिया मळवानी जग्याए रूपिया चूकववा पड्या। વાત છે રાજકોટના કાલાવડના ધુતારપુર ગામના ખેડૂત જમનભાઈ માધાણીની, જે પોતાની 472 કિલો ડુંગળી વેચવા રાજકોટ પહોંચ્યા હતા। આ ડુંગળીના ભાવ 495 રૂપિયા નક્કી થયા, જો કે તેમને આ રકમ મળી જ નહીં। 495 રૂપિયાની વેચાણ કિંમત સામે ટ્રક ભાડું અને અન્ય ખર્ચ મળીને 626 રૂપિયા થયા, એટલે ખેડૂતે 131 રૂપિયા ઉપરથી ચૂકવવા પડ્યા, એટલે કે ખોટની પણ ખોટ। આ ખેડૂતનું બિલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ કયા પ્રકારનો વેપાર છે, તો બીજી તરફ ડુંગળી વેચનાર ખેડૂત પોતાની લાચારી પર હસી રહ્યા છે। હવે મારે 10 વીઘાની ડુંગળી હતી, મેં સેમ્પલ માટે રાજકોટ મોકલી 10-12 પીછી, તો ભાવ આવ્યો 21 રૂપિયા, ભાડું હતું 25 રૂપિયા, તો મારે એમાં પૈસા તૂટ્યા। હવે આમાં મારે તો તૂટ્યા, પણ ગોધરાની મજૂરી બિચારાને હેરાન થઈ ગયા, ગોધરાએ કે ભાગમાં કાંઈ આવ્યું નહીં, એ રોતા રોતા ગયા બિચારા, શું કરવું આમાં, વાવવી કે બંધ કરી દેવી, હવે આવી પોઝિશનમાં છે અત્યારે તો। એટલે સરકાર કંઈક ધ્યાન આપે ને નિકાસ વિકાસની છૂટ આપે તો સારું થાય ખેડૂતો માટે। અત્યારે નકા બધા રોટાવેટર ને કોઈ બકરાવાળા એ કઈ તો એ એમ કહે કે ભાઈ તમે ગામમાં પહોંચાડી દો, વાઘનિયા નથી આવી શકે તેમ, આવી પોઝિશન છે। ખેડૂતને વ્યથા સાંભળ્યા બાદ હવે ખેડૂતની ડુંગળી ખરીદનાર વેપારીનો પક્ષ પણ સાંભળી લઈએ। એ ડુંગળી નબળી કક્ષાની ડુંગળી હતી અને નબળી જ હતી, અને એમાં 21 રૂપિયાના ભાવની વેચાણી જી મોવા કારખાનાવાળા હોય ને ડિહાઇડ્રેશનવાળા એ લઈ જતા હોય નબળી ડુંગળી, અને એમાં 2.80 રૂપિયા મજૂરી કપાણી છે લેબર ચાર્જ, અને એનો ટેમ્પાનું ભાડું જે ગામમાંથી આવ્યું હોય ને એનું ભાડું મને 25 રૂપિયા છે બરાબર। એ સિવાય બીજો કોઈ કિસાન ઉપર ખેડૂત ઉપર કોઈ ખર્ચો કોઈ જાતનો છે નહીં। વેપારીનું માનીએ તો ડુંગળીની ગુણવત્તા નબળી હોવાથી તેની કિંમત ઓછી મળી, જેની સામે ખર્ચ વધુ થયો। વેપારીનું તો ખબર નહીં, પણ ખેડૂત માટે આ સોદો ખોટનો બની રહ્યો। રાજકોટનો આ કિસ્સો તો મહારાષ્ટ્રના સોલાપુર તાલુકાના ખેડૂત રાજેન્દ્ર ચૌહાણના અનુભવને પણ વટાવી ગયો છે, જેમને 500 કિલો ડુંગળી વેચવા બદલ વેપારી પાસેથી 2 રૂપિયાનો ચેક મળ્યો હતો। આ ખેડૂતે પોતાની 512 કિલો ડુંગળી 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 512 રૂપિયામાં વેચી હતી, જોકે તેની સામે વેપારીએ ગાડી ભાડું, તોલવાનો ખર્ચ અને મજૂરીના પૈસા કાપીને ખેડૂતને 2 રૂપિયા આપ્યા હતા। જોકે રાજકોટના ખેડૂત જમનભાઈને તો 131 રૂપિયા ઉપરથી ચૂકવવાના આવ્યા છે। ડુંગળીના ખેડૂતોની હાલાકી અહીં જ નથી અટકતી। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો ડુંગળીના લઘુત્તમ ભાવ 20 રૂપિયા બોલાતા ખેડૂતોમાં નારાજગી છે। ખેડૂતોએ ડુંગળીમાં ટેકાના ભાવ માટે સરકાર સમક્ષ માંગ કરી છે। જો ડુંગળીના યોગ્ય ભાવ નહીં મળે તો ખેડૂતોએ ડુંગળીનો પાક પશુઓને ખવડાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ડુંગળીમાં અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે, અત્યારે ડુંગળીના 70 રૂપિયા મણના મળે છે, અમારે વાહન ભાડું અને ડુંગળીનો કાપવાનો ખર્ચો 1 મણે 50 રૂપિયા લાગે છે, તો સમજો ને તી પછી આખા વર્ષનો જે ઉત્પાદન ખર્ચ, દવા બિયારણ અને મજૂરી એ તો બધું જાય જ છે, અને અમારે વાહન ભાડું ખેતરેથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી પહોંચાડવાનું ભાડું 1 મણે 28-30 રૂપિયા લાગે છે, ડુંગળી નકરા 60 રૂપિયામાં ડુંગળી વેચાય છે મણે, એટલે સરકારે થોડુંક વિચારવું જોઈએ। ડુંગળીના ભાવ મારા 300 કટ્ટા મેં ઉતર્યા છે તો મુર્ગા ભાવે થતા નથી, ખાતર પાણી બિયારણ મજૂરી બધું કરી તો 60ના અમારે 4 રૂપિયા નાખવા પડે, એમાં ખેડૂત કંઈક પોષણ ભાવ આપે તો અમારે કંઈક વળતર મળે, આમાં અમને કંઈ મળતું નથી, 60ના તૂટે છે, મજૂરી ઊભી થતી નથી। ખેડૂતોનું માનીએ તો 1 મણ એટલે કે 20 કિલો ડુંગળી તૈયાર કરવા પાછળ 200 રૂપિયાનો ખર્ચ આવે છે, જ્યારે યાર્ડમાં મણ ડુંગળીના ભાવ 50-150 રૂપિયા બોલાઈ રહ્યા છે।
राजकोट यार्ड में दररोज 2 लाख किलो डूंगी की आवक थी रही है। जो कि डूंगी की आवक और खेडूतों ने मरता भाव वच्चे विपरीत संबंध है, जेने जोता खेडूतो डूंगी माटे टेकाना भाव जाहिर करवानी मांग करी रहा छे। सरकारे भूतकाळ नी अंदर 1 किलो डूंगी 2 रुपया नी सहाय जाहिर करेली हती। आ वक्ते सरकार खेडूतोने मदद करवा माटे शा माटे अचकाई रही छे ए समझातुं नथी। राज्यना कृषि मंत्री श्री ने पत्र लखी तात्कालिक धोरणे खेडूतोने सहाय करवा माटेनी विनंती पण मैं करी छे। सरकारे खेडूतोने मदद करवा माटे डुंगरीनी निकास माटेनी छूट आपवी जोईए। डुंगरीना योग्य भाव न मळता તાજેતરમાં જ રાજકોટ અને મોરબીમાંથી કંઈક આવા જ દ્રશ્ય સામે આવ્યા હતા, જ્યાં ખેડૂતે ડુંગળીના પાક પર ખેતરમાં જ ટ્રેક્ટર ચલાવી દીધું હતું, તો એક ખેડૂતે ડુંગળીના પાક પર ઘેટા બકરાને ચરવા છોડી દીધા હતા। હવે આ બાબતે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહેશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।